વેલકમ બેક. સુવાસમાં આગળ વાત કરીએ તો મહાનગરપાલિકાના સદસ્યો સાથે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શહેર સંગઠનોને વધારે મજબૂત બનાવવા બાબતે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરાઈ હતી. તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં કોંગ્રેસ આપણા દ્વારા કાર્યક્રમ અંતર્ગત ઘરે ઘરે પહોંચશે. આપણે આ સાથે જ બુથ દીઠ બે જણ મિત્રને પણ નિમણૂક કરવામાં આવશે અને તેમને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસે આગામી મનપાના શાસકોની બેદરકારી સામે પણ અવાજ ઉઠાવશે અને નગરપાલિકાઓ અને મનપામાં થઈ રહેલા ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરશે. આ વાલીઓ પાસેથી ઉઘરાવાતી કોચિંગ ફી મુદ્દે પણ કાર્યક્રમો યોજવામાં આવશે. આ સિવાય પણ જન સમસ્યાઓના મુદ્દે આંદોલન કરી સરકાર સામે અવાજ ઉઠાવશે. આ કાર્યક્રમો લઈને પણ લોકો વચ્ચે જવાની એક નક્કી કરવામાં આવી છે અને આવનારા ટૂંક સમયમાં એક સમયપત્રક સાથે આ કાર્યક્રમો અમલમાં મુકાશે એવું એક આયોજન પ્રદેશ સમિતિ દ્વારા આજે મહાનગરો માટે કરવામાં આવ્યું છે. આજે ખૂબ મર્યાદિત લોકોને અહીંયા પ્રદેશ સમિતિમાં બોલાવવામાં આવ્યા હતા અને આવનારા 10 દિવસની અંદર 8-8 મહાનગરોમાં અમારા પ્રતિનિધિઓ જઈ અને છેક વોર્ડ કક્ષાના અમારા જે સંગઠનના કાર્યકરો આગેવાનો છે, ચૂંટાયેલા લોકો છે કે ચૂંટણી લડેલા છે, એ તમામ સાથે આ જ રીતે બેઠક કરીને દરેકનો અભિપ્રાય જાણીને આગામી કાર્યક્રમો નક્કી કરવાના છે અને સાથે સાથે દરેક શેર દીઠ અમારા પ્રદેશ કક્ષાએથી કોઓર્ડિનેટર નક્કી કરવામાં આવશે. જે કોઓર્ડિનેટરો સ્થાનિક આગેવાન કાર્યકરો સાથે રહીને દરેક કાર્યક્રમનું ઇમ્પ્લિમેન્ટેશન બૂથ સુધી વોર્ડ સુધી થાય એ સુનિશ્ચિત કરવાના છે. પક્ષ આવનારા સમયમાં શિસ્ત ને ખાસ અનુશાસન સાથે ચાલવાની તૈયારી કરી ચુક્યું છે અને એટલું ચોક્કસ કહીશ કે જે પક્ષના કાર્યક્રમમાં ચૂંટાયેલા લોકો હાજર નહોતા એમની પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે અને આજે ગંભીરતાપૂર્વક દરેકે જાતે પણ સૂચન કર્યું છે કે આવનારા સમયમાં આવા કોઈ પણ કાર્યક્રમ હોય, અનિવાર્ય સંજોગો સિવાય જે લોકો ગેરહાજર રહે એમની સામે પક્ષ શિક્ષાત્મક કાર્યવાહી કરે એ પણ આવકાર્ય છે એવું અમારા કોર્પોરેટર ચૂંટાયેલા લોકો દ્વારા સામેથી કહેવામાં આવ્યું છે. તો વાત કરીએ કોંગ્રેસે મહાનગરપાલિકામાં પોતાના પક્ષને મજબૂત બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. પક્ષને મજબૂત બનાવવા હવે મોટા શહેરમાં કોંગ્રેસ શહેર પ્રમુખની નિમણૂક કરશે, જે અંતર્ગત 31 મે સુધીમાં શહેરોમાં આ નવી નિમણૂક થઈ જશે. મોટા શહેરના બે ઝોન પાડીને બે શહેર પ્રમુખની નિમણૂક કરાશે, જે અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં બે શહેર પ્રમુખ હશે. નિમાયેલા બંને પ્રમુખ સ્વતંત્ર રીતે કામગીરી કરશે. વળી શહેરના સંગઠનના માળખામાં યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. તો જે રીતે વાત કરીએ, કોંગ્રેસ હવે પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવા માટે શહેરોની અંદર બે શહેર પ્રમુખની નિમણૂક કરશે. 31 મે સુધીની અંદર આ નિમણૂક થઈ જશે. તો શહેરમાં બે જણ અલગ અલગ પાડીને તેમાં પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને અને બંને પ્રમુખો સ્વતંત્ર રીતે પોતાની કામગીરી કરશે અને આ પ્રમુખમાં યુવા